નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રાજપૂતોમાં માફી ના હોય, ભૂલ કરે તો માથું જ કાપી નાખવામાં આવે છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને રાજવી પરિવારો પણ હવે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે ક્ષત્રિય સમાજની લડાઈમાં હવે રાજપીપળાના રાજવી પરિવારના મહારાણી રૂક્ષ્મણી દેવી પણ મેદાને આવ્યા છે. તેમણે રાજપૂતો વિશે, રાજપૂતોના ઇતિહાસ વિશે શું કહ્યું તે જોઈએ. રૂક્ષ્મણી દેવી જેસલમેરથી છું અને મારું મોસાળ સિંધમાં ઉમરકોટમાં છે. પણ હમણાં જે વિરોધ થઈ રહ્યું છે રૂપાલાનો, તે રાજકોટ એમને એ આપી છે સીટ. અને રૂપાલા જે રાજપૂતો વિશે બોલ્યા તે ખરું છે. હું એને સમર્થન કરું છું કે રાજપૂતોએ, ક્ષત્રિયોએ જે આંદોલન શરૂ કર્યું છે તે ખરું છે આંદોલન. અને એમને ખોટું કીધું કે રાજપૂતો એટલે રાજાઓ બેટીનો વ્યવહાર કરતા હતા મુગલો સાથે, એ વાત પણ ખોટી છે. અને હું એવા કિસ્સા જાણું છું કે જ્યાં રાજપૂતાણીઓએ જોહર પરફોર્મ કર્યો એને ખિલાફમાં, અને મુગલોના હાથમાં નહીં ગયે. એ બધા ઘણા ખરા કિસ્સા છે તે હું જાણું છું. અને હમણાં જે વિરોધ થઈ રહ્યો છે તે ખરું છે, એ થવું જ જોઈએ. અને ક્ષત્રિયોને ખરી રીતે, ક્ષત્રિયોને પણ સજાગ થવું જોઈએ. એ વાતનો હું સમર્થન કરું છું કે ક્ષત્રિયો જે કરી રહ્યા છે તે ખરું કરી રહ્યા છે. રૂપાળાજીને એ જ કે એમને માફી માંગવાથી થોડું કામ ચાલે. એ એમની વિચારધારા જ એવી છે કે વિચારધારાને લીધે જ એ બદનામ છે. અને એ વિચારધારા એમને બદલવી જોઈએ, વિચારધારા જ બદલવી જોઈએ. માફનું તો એવું છે ને કે માફીનો તો શબ્દ અમારે છે જ નહીં. અમારે તો કોઈ ભૂલ કરે ને એટલે એનું માથું જ કાપી નાખીએ. માફી નહીં માંગીએ. આ બાબતે મોદીજીને શું કહેશો? મોદીજીને એ જ કહું કે એમને જે કર્યું છે, જે રૂપાળા જે ટિકિટ આપી છે તે ખોટું કર્યું છે. અને આ જનરલ સીટ છે તો કોઈને પણ જઈ શકે. ક્ષત્રિયો પણ સક્ષમ છે, ક્ષત્રિયોને પણ જઈ શકે આ સીટ. રૂપાળા હા એકદમ બદલવા જોઈએ, કારણ કે ક્ષત્રિયો એની વાતને લઈને નારાજ છે અને ક્ષત્રિયોની નારાજગી ના જળવાય. રાજવી પરિવારના લોકો એટલું બધું બલિદાન કર્યું તો જ આજે સ્ટેચ્યુ ઊભું થયું ને, નહીં તો કેવી રીતે થતું બોલો. આજે એકતાનગર થયું તે રાજપૂતોના બલિદાનથી. અને રાજપૂતો એટલે રાજવી પરિવાર એટલે રાજપૂતો, અને રાજપૂતો એટલે રાજવી પરિવાર, બંને એકબીજાના પર્યાય છે. ક્ષત્રિયો અત્યારે વિરોધ કરી રહ્યા છે તેને આપ સમર્થન? એકદમ સમર્થન કરું છું. મહારાણી રૂક્ષ્મણી દેવીએ પરસોત્તમ રૂપાલાની વિચારધારાને ખૂબ જ ખરાબ ગણાવી છે. પીએમ નરેન્દ્ર મોદીની જે પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ આપી તે પણ તેમણે સૌથી મોટી ભૂલ ગણાવી છે. રૂપાલાને હટાવીને અન્ય ઉમેદવારને લાવવા માટે મહારાણી રૂક્ષ્મણી દેવીએ માંગ પણ કરી છે. રૂક્ષ્મણી દેવીએ ક્ષત્રિય સમાજના ઉમેદવારને ટિકિટ આપવા માટે માંગ કરી છે. ક્ષત્રિય સમાજના વિરોધ બાદ પણ ભાજપ પોતાના નિર્ણય પર અડગ હોવાથી ક્ષત્રિય સમાજનો વિરોધ જે છે તે વધુ આક્રમક બનશે. વિકાસની વાતો કરનારી ભાજપ ક્ષત્રિય સમાજની મહિલાઓને ન્યાય આપશે કે નહીં તેના પર હવે સૌ કોઈની નજર રહેશે. તો આ મુદ્દે તમે શું કહેવા માંગો છો તે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.